વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો બાળ મિત્રો, હવે આપણે પાછા રંગ પૂરવા માટે ભેગા થયા છીએ. તો અગાઉ આપણે આકારોમાં રંગ પૂર્યા ને બાળ મિત્રો, હવે આપણે એ જ રીતે અહીંયા તારાઓ આપેલા છે. જુઓ અહીં લખેલ છે તારા, અને જુઓ તારા કેવા સરસના છે. તમે બાળકો તારાઓ જોયા છે? તારાઓ ક્યાં હોય છે? તો કે આકાશમાં. અને જો તેની આસપાસ શું હોય છે? તો કે વાદળો હોય છે. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે કલર પૂરીશું. એ પહેલા સૂચના વાંચીશું. જુઓ બાળ મિત્રો, અહીં નીચે એક સૂચના આપેલી છે. નાના મોટા તારાઓમાં તમને મનગમતા જુદા જુદા રંગ પૂરવાની પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન મુજબ કરો. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે કલર પૂરવાનો સમય આવી ગયો છે. ચાલો બાળ મિત્રો, હવે આપણે જુઓ અહીંયા તારા આપેલા છે ને, તારા કેવા આકાશમાં ટમટમતા હોય છે. તો ચાલો આપણે સરસ મજાનો કલર પૂરીશું. ચાલો બાળ મિત્રો, સરસ આપણે કીધું એ પ્રમાણે પેલા બોર્ડર કરી લેશું. બોર્ડર કરી લઈએ ને બાળકો, તો કલર બહાર ન જાય અને આપણા ચિત્રો સારા લાગે. સરસ ને બાળ મિત્રો, તમને બધાને તો બહુ જ ગમે. ચિત્રમાં રંગ પૂરવાનું નામ પડે તાત તમને મજા આવી જાય. સરસ બોર્ડર કરવાની છે, જ્યાં જ્યાં સફેદ રહી જાય ત્યાં આપણે પાછું કલર મારી દેવાનો. સરસ રીતે બાળ મિત્રો કલર વ્યવસ્થિત પૂરવાનો છે. નિરાતે નિરાતે સરસ કલર પૂરી લેવાનો છે. આમાં તમને મનગમતા કલર પૂરવાના છે, પણ ખાસ ધ્યાન રાખવાનું કલર ક્યાંય બહાર જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યાં જ્યાં કલર રહી જાય ત્યાં પાછો સરસ કલર ફેરવી દેવાનો. વ્યવસ્થિત રીતે કલર પૂરવાનો છે બાળ મિત્રો. સરસ રીતે પૂરજો. સરસ પહેલા વિડીયો જોઈ લેવાનું અને પછી તમારે શાંતિથી બેસી અને કલર પૂરવાનો છે. ચાલો બાળ મિત્રો, હવે આપણે બીજો કલર લઈશું, તો કે પીળો. સરસ રીતે ધ્યાન નિરાતે પૂરશો એટલે ચિત્રની બહાર જાય નહીં. સરસ રીતે ધીમે ધીમે કલર પૂરતું જવાનું છે. જેમ ધીમે ધીમે આપણે ચિત્રમાં રંગ પૂરીએ ને બાળકો, તો સરસ રંગ પૂરાય અને આપણો પૂરેલો કલર અને એનો ચિત્રનો ઉઠાવ પણ એટલો સરસ જ આવે બાળ મિત્રો. બાળકોને કલર પૂરવા એ તો આનંદનો વિષય બની જાય છે. તો સરસ બાળ મિત્રો કલર પૂરવાના છે. સરસ, તો હવે આપણે ચાલો હવે આપણે આ કલર લઈશું. સરસ રીતે બાળ મિત્રો તમારે કલર પૂર્ણ કરવાનો છે. તમે તમારી મનપસંદના કલર આમાં પૂરી શકશો. તમને જે કલર પૂરવાનું મન થાય એ તમારે પૂરી દેવાનો, પણ ખાસ ધ્યાન રાખવાનું કે બહાર જાય નહીં એનું ખાસ ધ્યાન રાખતું જવાનું છે. તમે ગમે તે રીતે કલર પૂરો, પણ કલર બહાર જવો જોઈએ નહીં. ખાસ તકેદારી રાખવાની છે. ઓકે, સરસ રીતે કલર પૂરતું જવાનું છે. તારાઓ કેવા સરસ આકાશમાં હોય છે, કેવા ટમટમતા હોય છે બાળકો. તમે જુઓ છો ને તારાઓને,
કેટલા સરસ લાગે છે! તો આપણે કલર પૂરો પણ એટલો જ સરસ મજા આવે ને! સરસ રીતે જ્યાં પણ સફેદ રહી જાય ત્યાં આપણે પાછો કલર પૂરી દેવાનો છે, અને સરસ ક્યાંય પણ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ રીતે બાળ મિત્રો પૂરવાનો છે. બાળ મિત્રો જો અહીં આપણે ત્રણ તારાઓમાં તો કલર પૂરી લીધા, તો બાળ મિત્રો પેલો આપણે જો પેલા લાલ કલર પૂર્યો, પછી પીળો કલર, પછી જાંબલી કલર, હવે આપણે લીલો કલર પૂરીશું. તો બાળ મિત્રો ચાલો સરસ રીતે કલર પૂરવાનો છે, ધીમે ધીમે વ્યવસ્થિત પૂરવાનો છે. સરસ રીતે કલર પૂરવાથી આપણી ડ્રોઈંગ બુક સરસ લાગે. સરસ રીતે ક્યાંય પણ સફેદ રહી ન જાય, વ્યવસ્થિત રીતે પૂરવાનો છે. ચાલો બાળ મિત્રો હવે આપણે કેસરી કલર પૂરીશું. સરસ ઘાટો વ્યવસ્થિત પૂરવાનો છે. સરસ રીતે બાળ મિત્રો ધ્યાન શું રાખવાનું છે, જો કલર બહાર વહી જાય તો આપણે રબરથી એને સાફ કરી નાખવાનું, પણ પહેલા જ આપણે ધ્યાન રાખીએ કે કલર ક્યાંય બહાર ન જાય. તો આપણે ઇરેઝરનો ઉપયોગ કરવો ન પડે. ત્યારબાદ બાળ મિત્રો હવે આપણે જો હવે નાના નાના તારાઓમાં પણ કલર પૂરવાનો છે. ચાલો બાળ મિત્રો હવે આપણે કાળો કલર લઈશું. સરસ રીતે કલર પૂરવાના છે, નિરાતે નિરાતે વ્યવસ્થિત. શાંતિથી પૂરીએ તો વ્યવસ્થિત પૂરાય, નિરાતે નિરાતે વ્યવસ્થિત પૂરી દેવાનું. કલર પૂરતા જ્યાં જ્યાં કોઈ પણ આપણે એવું લાગે કલરનો કચરો નીકળો હોય તો આપણે સાફ કરી નાખવાનું, કલર વ્યવસ્થિત પૂરવાના. ક્યાં પણ સફેદ દેખાય તો ત્યાં પાછો કલર પૂરી દેવાનો. સરસ રીતે પૂરવાનો છે. ચાલો બાળ મિત્રો હવે આપણે વાદળી કલર લઈશું. આમાં તમને મનગમતા કલર તમારે પૂરવાના છે, એટલે તો તમને બહુ મજા આવે. મનગમતા કલર કહીએ એટલે તમે જે પ્રિય કલર હોય એ તમારે પૂરવાના, પણ આમાં તો લગભગ બધા કલર આવી જશે. તો પણ તમને જે કલર વધુ ગમતો હોય એ રીતે આપણે કલર પૂરવાનો છે. સરસ રીતે પૂરવાનો છે. વ્યવસ્થિત કલર પૂરીએ તો સારું લાગે. સરસ રીતે બાળ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે કલર બહાર ન જાય.
ચાલો બાળ મિત્રો હવે આપણે ગુલાબી કલર પૂરીશું સરસ રીતે બાળ મિત્રો પૂરવાનો છે ખાસ ધ્યાન રાખવાનું બાળ મિત્રો કલર બહાર ન જાય સરસ સરસ વ્યવસ્થિત કલર પૂરતું જાણો હવે આમે પણ તમે આગળ પણ કલર તો પૂરતા જશો એટલે તમને કલર પૂરતા તો બાળ મિત્રો આવડી જ જાય તો બાળ મિત્રો હવે આપણે કથ્થઈ કલર લઈશું સરસ રીતે કલર પૂરવાના છે જેમ નિરાતે કલર પૂરીએ એમ આપણા કલર સરસ લાગે સરસ રીતે કલર પૂરવાથી આપણા ચિત્રો અને આપણી ડ્રોઈંગ બુકનો ઉઠાવ પણ ખૂબ સરસ આવે બાળ મિત્રો તો ખાસ વ્યવસ્થિત અને શાંતિથી કલર પૂરજો સરસ રીતે કલર પૂર્ણ કરવાનો છે ત્યારબાદ હવે આપણે કયો કલર લઈશું ચાલો બાળ મિત્રો હવે એક જ તારામાં કલર બાકી રહ્યો છે તેમાં પણ આપણે સરસ લીલો કલર પૂરી દઈએ સરસ રીતે બાળ મિત્રો આના રંગ પૂરવાથી આપણને કલરની ઓળખ પણ થાય છે તો સરસ રીતે બાળ મિત્રો આપણે કલર પૂર્ણ કરવાનો છે પહેલા શાંતિથી વિડીયો જોઈ લેવાનો છે અને પછી જ તમારે કલર પૂર્ણ કરવાનો છે તો જુઓ બાળ મિત્રો મેં કેવા સરસ તારાઓમાં રંગ પૂર્યા છે તો તમારે પણ તમારી મમ્મી સાથે બેસીને સરસ રીતે પહેલા તો કલર બધા જે જે પૂરવો હોય તે બહાર કાઢી લેવાના અને પછી શાંતિથી કલર પૂરવાના છે તો ચાલો બાળ મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું વંદે માતરમ આવજો